બનાસકાંઠા જિલ્લામાં પસાર થતી અને કાંકરેજ તાલુકામાં મોતની કેનાલ તરીકે ઓળખવામાં આવતી નર્મદા કેનાલમાંથી ટોટણા પાસે તણાઈ જઈ રહેલી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી ત્યારે આજુબાજુના લોકોને જાણ થતા પોલીસ સ્ટેશનમાં ત્યારે તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને મારે કાઢી વધુ તપાસ હાથ ધરી હતી જો કે અવારનવાર નર્મદા કેનાલમાંથી હત્યા અને આત્મહત્યા કરેલી લાશો મળી આવવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે એક અજાણ્યા યુવકની લાશ મળતા લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા ત્યારે અનેક પ્રકારની ચર્ચા ઉઠવા પામી હતી કારણ કે જે યુવકની લાશ મળી હતી તેના હાથ પગ દોરડાથી બાંધેલા હતા અને તેની હત્યા કરી ફેંકી દેવામાં આવી હતી તેવી ચર્ચાઓ ચાલી રહી હતી તેમજ આ યુવક ક્યાંનો છે અને તેની હત્યા પાછળનું કારણ શું છે તે હજી જાણવા મળ્યું નથી ત્યારે સિહોરી પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી છે ચેહરસી વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કાંકરેજ અમરેલી જિલ્લાના લોકસરા તાલુકામાં આવેલ છોડાવડ ગામમાં દીપડાનો આતંક યથાવત ભાઈની આંગળી પકડી ચાલી રહેલા બે વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો વનતંત્રની શોધખોળ શરૂ છોડાવડ ગામમાં બચુભાઈ કોરાટ નિવાડીમાં રાજસ્થાનના મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે આજે સવારે 5 કલાકે પોતાના ભાઈની આંગળી પકડી જઈ રહેલ 2 વર્ષના બાળકને દીપડો ઉપાડી ગયો છે તેમજ હાલમાં દીપડાનો આતંક હજી યથાવત રહ્યો છે અને સુડાવડ ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે તેથી વન ખાતાએ ચક્રો ગતિમાન કરી તપાસ શરૂ કરી છે પરેશ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી જેતપુર તાલુકાના 5 થી વધારે ગામોના 125 જેટલા ખેડૂતોના વર્ષ 2016-17 ના વીમો ચૂકવણી બાકી છે ત્યારે તાલુકાના ખેડૂતોએ આ બાબતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ હતો જેતપુર તાલુકાના 125 જેટલા ખેડૂતોનો વર્ષ 2016-17નો પાક વીમો ચૂકવવાનો બાકી છે અંદાજિત 1.5 કરોડના બાકી છે ત્યારે વીમા ચૂકવવાના વારંવારના વાયદાને તેઓ બિરબલની ખીચડી જેવો ગણાવ્યો હતો અને એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો જેમાં આજે તાલુકાના દેડી ગામે ખેડૂતો એકઠા થયા હતા અને ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પાકને બિરબલની ખીચડીની જેમ પકવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં પાક વીમા રૂપી માટલું ઊંચું લટકાવીને ખૂબ નીચે આગ જલાવવામાં આવી હતી આ આગને તેઓએ ખેડૂતોના દિલની આગ ગણાવી હતી આ આગથી પાક વીમા રૂપી ખીચડી પકવવામાં આવી હતી અને આ રીતે સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો હવે સરકાર જાગે અને તરત જ ખેડૂતોને બાકી પાક વીમો ચૂકવી દે તે જરૂરી છે નોંધનીય બાબત છે કે વીમા બાબતે ખેડૂતો દ્વારા તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી ચૂકી છે સાથે સાથે આ બાબતે કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા દ્વારા બેંકને તાળા બાંધી પણ કરવામાં આવી ચૂકી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બિરબલની ખીચડી જેવો પાક વીમો ક્યારે ચૂકવાય તેની રાહ જોઈ રહ્યા છે તાલુકાના આ ગામોમાં ગત વર્ષે પણ પાક નિષ્ફળ ગયો છે અને આ વર્ષે પણ પાક નિષ્ફળ જતાં તાલુકો અછતગ્રસ્ત જાહેર થઈ ચૂક્યો છે ત્યારે 2 વર્ષથી કુદરત અને સરકારનો માર ખાતો ત્યારે 2 વર્ષથી કુદરત અને સરકારની માર ખાતા ખેડૂતોની હાલત સમજવા જેવી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકાર SBI બેંક વીમા કંપની અને જે કાંઈ આ ખેડૂતોનો 123 ખેડૂતોનો બૂચ મારી દીધું છે એટલા લગીને વીમો મંજૂર થયેલો આપતી નથી સરકાર એના વિરુદ્ધ એને જગાવવા માટેનો આ કાર્યક્રમ હતો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બિરબલની ખીચડી એટલે કે 12 મહિનાથી આ ખેડૂતનો પાક વીમો એ મંજૂર થઈ ગયેલો આપતી નથી બિરબલની ખીચડી પાકતી નથી ખેડૂતનો વીમો આવતો નથી આ કાર્યક્રમ એના માટે આપેલો હતો ખાસ 123 ખેડૂતો આજે 12 મહિનાથી આ વીમા કંપનીને બેંકે હડિયા કાઢે છે મોટા મોટા રાજનેતાઓને મળી આવ્યા ખેડૂતના બધા આગેવાનોને બધા મળી આવ્યા છતાં પણ સરકાર સંમતિ નથી કેમ સંમતિ સમજાતું નથી અને આ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ ખેડૂતોની પ્રત્યે બહુ જ અન્યાય થઈ રહ્યો છે આ લાચાર ખેડૂતોના ચપ્પલ ગણાઈ ગયા હડિયા કાઢી ગણિત બેંકે એટલે હું એક આપના માધ્યમથી એક સરકારને મેસેજ આપવા માગું છું કે આપના બંગલાઓ આ ખેડૂતના પૈસાથી બનશે પણ એમાં તમે ચેનથી બેસી નહીં શકો આ સાહેબ આ સરકારના આ ખેડૂતના પૈસાથી તમે ચેનથી બેસી નહીં શકો ચેનથી રહી નહીં શકો એટલે મારે સરકારને એક નમ્ર અપીલ છે જેટલું બને એટલે વહેલી તકે આ ખેડૂતના પૈસા આપી દે નહીંતર આગળના સમયમાં આના કરતાં પણ ઉગ્ર આંદોલન થશે અને ખેડૂત સમાજ દ્વારા વારંવાર સરકારને 2-3 વખત આવેદન આપવામાં આવ્યું પણ છતાં સરકાર સમજતી નથી હવે આ છેલ્લી વોર્નિંગ છે સમજી જાય અને બેંક અને પૈસા આપી દઈએ તો સારું નહીં આગળના દિવસોમાં આ ખેડૂત દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અમે જેતપુર તાલુકાના આશરે 10 ગામ જેટલા ખેડૂતો છે એમાં SBI બેંક જેતપુર જૂનાગઢ રોડ કોલેજ સામે SBI બેંક એમાં તમામ ખેડૂતોના ખાતા છે આશરે 10 ગામ જેટલા ખેડૂતોનો અત્યારે સરકારે 1 વર્ષ થયા મંજૂર થયેલો વીમો ચૂકવતી નથી અમે બેંકે SBI બેંકે 2-3 વખત આવેદનપત્ર આપ્યા
એક વખત મામલતદારને બેંકે આવેદનપત્ર આપ્યું, ત્યાર પછી બીજી વખત અમે અર્ધનગ્ન અવસ્થામાં બેંકે અને મામલતદારે આવેદનપત્ર આપ્યું, તોય છતાં આ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. બેંકના અધિકારીઓને અમે ખેડૂતો અવારનવાર બહુ રજૂઆત કરી, અમારા ચપ્પલ ઘસાઈ ગયા, તોય બેંકના અધિકારીઓ આમાં કોઈ ધ્યાન જ નથી દેતું. ત્યાર પછી અમે જયેશભાઈ, આપણે કેબિનેટ જેતપુરના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને રજૂઆત કરી, અમારી રજૂઆત સાંભળી અને ઈ કે અને મેનેજરને બોલાવીને એને વોર્નિંગ આપી દીધી કે તમારી બેંકની જ ભૂલ છે, તમે બેંક ચૂકવી દો. આશરે 1.5 કરોડ જેવી ખેડૂતોની વીમાની રકમ છે, તો બેંક કાંઈ જવાબ જ નથી હતી. ત્યાર પછી જયેશભાઈ એક મહિનો ટાઈમ વયો ગયો, ત્યાર પછી જયેશભાઈ ફરી વખત અમારા ખેડૂતોની સાથે આવીને અને SBI બેંક હોતને બંધ કરાવી હતી. છતાંય આ લોકો હજી સમજતા જ નથી. અવારનવાર સરકારમાં પણ અમે રજૂઆત કરી છે, પણ હવે સરકાર જો આમાં કોઈ અધિકારી ઉપર થોડુંક દબાણ કરે, કા વીમા કંપની અમે વીમો ચૂકવે અથવા બેંક ચૂકવે, અમારે ખેડૂતોને પૈસા જોઈએ. ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ, જેતપુર. મોરબી પંથકમાં પાટીદાર સમાજમાં ઘડિયાળ લગ્ન કરવામાં આવ્યા હતા તેમજ ગજાવર ખર્ચમાં કાપ મૂકવામાં આવે, પણ કઈ રીતે અને કોણ પહેલ કરી તેની રાહ જોવાઈ રહી હોય તેમ સાવ ટૂંકા ખર્ચમાં ઘડિયાળ લગ્નનો વિચાર મુકાયો અને તેનો અમલ પણ કરાયો હતો. મોરબી પંથકમાં પાટીદાર સમાજના લગ્ન પ્રસંગોમાં મોટી રકમોના બજેટ રાખવા પડે તેવા માહોલમાં ઘડિયાળ લગ્ન કરવા એ નાની સૂની વાત નથી, અને સમાજ પણ એવું ધારીને બેઠા હોય કે આ ગજાવર ખર્ચમાં કાપ મૂકવામાં આવે, પણ કઈ રીતે અને કોણ પહેલ કરે તેની રાહ જોવાઈ રહી હોય તેમ સાવ ટૂંકા ખર્ચમાં ઘડિયાળ લગ્નનો વિચાર મુકાયો અને તેનો અમલ પણ થયો છે, અને 2 માસના ટૂંકા ગાળામાં 43માં ઘડિયાળ લગ્ન લેવામાં આવ્યા છે, જેનો વિચાર મૂકનારા સમાજના અગ્રણીઓ હાજર રહી વર અને કન્યા પક્ષના લોકોનું સન્માન કરે છે. લજાઈ ગામે 43માં ઘડિયાળ લગ્ન લેવાયા છે. મોરબી પાટીદાર સમાજ કંઈક ને કંઈક નવું જ કરવાના ફિરાકમાં હોય છે, જે સમાજના હિતમાં હોય છે. કોઈ પણ પ્રસંગ હોય, જેવા કે પુત્રનો જન્મ, લગ્ન પ્રસંગ હોય, ગજાવર ખર્ચ થઈ જતો અને સમાજના દરેક પરિવારને આ પરવડતું ન હોય પ્રથમ સમૂહ લગ્નનો વિચાર મુકાયો છે. 20 વર્ષે મોટો વટવૃક્ષ બનીને ફળ આપી રહ્યો છે. હવે ઘડિયાળ લગ્નનો વિચાર મુકાયો છે, જેને પાટીદાર સમાજે હોંશે હોંશે સ્વીકારી લીધું છે. NS ગુજરાત ન્યૂઝ, મોરબી. પેપર લીક મુદ્દે ભાજપ પ્રવક્તા રેશમા પટેલના નિવેદનનો વળતો જવાબ આપતા નારાયણ જોટો હમણાં થોડા દિવસ પહેલા લોકરક્ષકનું જે પેપર લીક મામલો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં જીતપુર સોમનાથ નેશનલ હાઈવે સુપાસી પાટિયા પાસે બંધ કરવામાં આવ્યો હતો. પેપર લીક મુદ્દે ભાજપ પ્રવક્તા રેશમા પટેલના નિવેદનનો વળતો જવાબ આપતા નારણ જોટવા થોડાક દિવસ પહેલા લોકરક્ષકનું જે પેપર લીક મામલો સામે આવ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં જેતપુર સોમનાથ નેશનલ હાઈવે સુપાસી પાટિયા પાસે બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે કિસાન લડત સમિતિ પ્રદેશ પ્રમુખ નારણ જોટવા દ્વારા સજાવટ કરી શાંતિ રાખવાની અપીલ કરાઈ હતી. ભાજપ સરકાર ઉપર પણ મિલીભગતના આક્ષેપો કરાયા હતા, ત્યારે રેશમા પટેલ દ્વારા આ બાબતે નિવેદન આપવામાં આવ્યું હતું. તે નિવેદનને નારણ જોટવા દ્વારા વખોડી કાઢી રેશમા પટેલને પણ વળતો જવાબ આપ્યો હતો. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વર કન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ.
લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ઓનલાઈન કંપની ફ્લિપકાર્ટ નો સર્વર ડેટા હેક કરી અજાણ્યા એ સુરતના યુવાનના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી રોડ ખાતે આવેલ રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા રામસેવક સહાનીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ઘોડદોડ રોડ ખાતે આવેલ સોસાયટીમાં કલર કામ કરવા માટે જતા હતા ત્યારે તેમણે ઓનલાઈન ફ્લિપકાર્ટ પર ડેટા બનાવી તેને આધારે ખરીદી કરી હતી. અજાણ્યાએ હેક કરી તેના થકી 29,000 થી વધુ રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. અઠવા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં અટવાયેલ એક આરોપીને અઠવા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. અઠવા પોલીસ મથકની હદમાં હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી એવા સલાબતપુરા રુસ્તમપુરા પોલીસ ચોકી સામે આવેલ ચલમવાડામાં રહેતા હત્યારા એવા સંજય ઉર્ફ સંજુ વસાવાને પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. અલ્પેશ કથિરિયાને જામીન મળતા પાટીદારોએ માનગઢ ચોકમાં ઉજવણી કરી હતી. તેમજ અલ્પેશ કથિરિયા છેલ્લા ઘણા સમયથી જેલમાં બંધ હતો. અમદાવાદ બાદ સુરતના રાજદ્રોહના કેસમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાને લાજપુર જેલમાં રાખવામાં આવ્યો હતો ત્યારે આજે સુરત કોર્ટ દ્વારા અલ્પેશ કથિરિયાને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, જેથી થોડા સમયમાં અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવામાં આવશે. અલ્પેશને જામીન મળતા સુરતમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. અલ્પેશના જામીનથી સુરતના પાટીદારોમાં દિવાળી જેવો માહોલ હોવાનું ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું. તો લલિત વસોયાએ કહ્યું હતું કે અલ્પેશના જામીનથી આંદોલન ફરી વેગવંતુ બનશે. અલ્પેશના વકીલ યશવંત વાડાએ જણાવ્યું હતું કે અલ્પેશને રાજદ્રોહના કેસમાંથી 25,000 બોન્ડ અને અન્ય શરતો પર જામીન મળ્યા છે. અન્ય કેસમાં જામીન બાકી હોવાથી આવતીકાલ સુધીમાં તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી રાજપુર જેલમાં લાવવામાં આવશે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. સુરતના ડિંડોલી ખાતે રેલવે પ્રશાસન દ્વારા 200 જેટલા ઝૂંપડાઓનું ડિમોલિશન હાથ ધરાયું હતું, જેથી ઝૂંપડવાસીઓ દ્વારા પણ થોડો ઘણો વિરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં અનેક જગ્યાએ તંત્ર દ્વારા ગેરકાયદે ઊભી કરાયેલ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા નવા ગામ ડિંડોલી ખાતે આવેલ રેલવે પટરી પાસે ઊભી કરાયેલ ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન હાથ ધરાયું છે. ત્યારે 200 જેટલા ઝૂંપડપટ્ટીઓનું ડિમોલિશન હાથ ધરાયું હતું, તેમજ ગેરકાયદે ટાણી દેવાયેલ ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન હાથ ધરતા અનેક લોકો બેઘર થઈ ગયા હતા. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.